માત્ર 500 રૂપિયા માટે શહેરની મોંઘી દાટ સ્કૂલ સિલ્વર બેલ્સમાં વિદ્યાર્થીઓને ગોંધી રખાયા હતા ત્યારે જોવું રહ્યું કે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો ક્યાં સુધી શિક્ષણનો વેપાર કરશે। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નામી શૈક્ષણિક સંસ્થા સિલ્વર બેલ્સ સ્કૂલમાં માત્ર 500 રૂપિયા ફી બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓને ગોધી રખાયા હતા। શાળાના સંચાલક દ્વારા ફી ભરો અન્યથા તમારા બાળકને ઘરે જવા દેવામાં નહીં આવે તેવું ફરમાન કરાયું હતું। ત્યારે આદિત્યરાજસિંહ ધર્મરાજસિંહ ઝાલાની 38,800 રૂપિયા ફી ભરાઈ ગઈ હોવા છતાં ફક્ત 500 રૂપિયા ફી બાકી છે એવું કહી વિદ્યાર્થીને ઘરે જવા ન દીધો। આ વિદ્યાર્થી સાથે 150 જેટલા વિદ્યાર્થીઓને પણ ગોધી રખાયા હતા। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાતા વિદ્યાર્થીઓને મુક્ત કરાયા હતા। આ સાથે સમગ્ર બાબતમાં ડીઈઓ કચેરીમાં પણ સમગ્ર બાબતની રજૂઆત કરાઈ હતી। સિલ્વર બેલ્સ સ્કૂલ છે, સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ કાળિયાબીડમાં આવેલી છે, ત્યાં 7th સ્ટાન્ડર્ડમાં ભણે છે। એ લોકોને એની ફી 38,800 ઓલરેડી પૂરા વર્ષની ભરી દીધેલ હોવા છતાં મારા દીકરાને ત્યાં બપોરે 12:30 સુધી ઘરે ન આવે એટલે મેં ફોન કર્યો સ્કૂલમાં લેન્ડલાઇન નંબર ઉપર કે હજી મારો દીકરો ઘરે પહોંચ્યો નથી, તો મને જણાવે છે કે તમારી ફી બાકી હોવાથી તમારો દીકરોને અહીંયા સ્કૂલમાં બેસાડી રાખેલ છે, ફી ભરી જાઓ અને તમારા દીકરાને લઈ જાઓ। એને મને એમ કીધું કે 500 રૂપિયા બાકી નીકળે છે। હવે મેં કીધું 38,000 જો 800 રૂપિયા હું ફી ભરતો હોય તો બીજી તમારી 500 રૂપિયા ફી હું થોડી બાકી રાખીશ, મેં કીધું હું બહાર ગામ છું, મેં કીધું સાંજે આવીને તમારી ફી ઓલરેડી પેડ કરી જઈશ, અત્યારે વિદ્યાર્થીને ઘરે જવા દો। તેમ છતાં એને ફોન કાપી નાખ્યો અને જવા ન દીધો। પછી મેં પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી એટલે પોલીસવાળાએ તાત્કાલિક PCR વાન ત્યાં મોકલી। PCR વાન ગયા પછી એ લોકોએ વિદ્યાર્થીને ત્યાંથી છૂટા કર્યા, ત્યાં સુધી જવા ન દીધા। ના, મારા દીકરા સાથે ઘણા, મારો દીકરો ઘરે આવ્યો પછી એને મને જણાવ્યું કે લગભગ 150 જેટલા છોકરાઓ હતા એની સાથે, 3-4 રૂમમાં બધાને પૂરી રાખ્યા હતા। આજે એની ફાઇનલ એક્ઝામનો 7th ફર્સ્ટ ડે હતો, હવે એને 2 કલાક તો એક્ઝામ ન દેવા દીધી અને પછી આ રીતે બધા ઓલા કર્યા। મેં આ અંગે કલેક્ટર સાહેબને, ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને કરી છે અને એ ડિવિઝનમાં રાણા સાહેબને કરી છે। મારા બાળક પ્રત્યે કોઈ પણ રાગદેશ રાખશે તો હું જિલ્લાના વડા કલેક્ટર સાહેબની સામે ઉપવાસ ઉપર ઉતરી જઈશ, કેમ કે કલેક્ટર સાહેબને કહીશ કે મારા દીકરા સાથે રાગદેશ આ ફરિયાદ કરવાને લીધે જ રાખે છે, બાકી મારો દીકરો ટેલેન્ટ જ છે ભણવામાં। શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં મહિલા પોતાની 3 દીકરીઓની ફી ન ભરી શકતા ત્રણેય દીકરીઓના લિવિંગ સર્ટિફિકેટ અટકાવી ત્રણેય દીકરીઓનું 1 વર્ષ બગાડ્યું છે અને સાથે જ એક બીજી ખાનગી શાળા દ્વારા એક વિદ્યાર્થીનું ભવિષ્ય પણ બગાડ્યું છે। ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવારની મહિલા જે પોતાની ત્રણેય દીકરીને KG થી સિલ્વર બેલ્સ શાળામાં ભણાવી રહી હતી, જેમાં મોટી દીકરી CBSE બોર્ડ SSC 2016માં 66% સાથે ઉત્તીર્ણ થઈ, તેમજ બીજી દીકરી ધોરણ 9માં અને ત્રીજી દીકરી KG માં અભ્યાસ કરી રહી હતી। આ ત્રણેય દીકરીની અત્યાર સુધીની સિલ્વર બેલ્સ શાળામાં 5-6 લાખ ફી આ મહિલા ભરી ચૂકી છે, જેમાં ફી ઉપરાંત શાળા સંચાલકો દ્વારા સ્કૂલની તમામ સામગ્રી ત્યાંથી જ લેવાની ફરજ પાડવામાં આવતી। પરંતુ એક સમયે આ પરિવારની પરિસ્થિતિ સમય બદલાતા પરિસ્થિતિ સારી ન હોવાથી તે ફી પરિવાર ન ભરી શક્યું અને વર્ષના અંત સુધી તેની ત્રણેય દીકરીને આગળના ધોરણના અભ્યાસમાં જતા સિલ્વર બેલ્સ શાળા દ્વારા અટકાવવામાં આવ્યા અને સાથે જ તેના બાળકોના લિવિંગ સર્ટિફિકેટ પણ અટકાવાયા અને 66,000 જેટલી માતબાર રકમ માંગવામાં આવી, ત્યારે આ ફરિયાદ વિડકોસ ન્યૂઝ પાસે આવી। સાંભળો શું કહે છે આ મહિલા। મારા ફાધરની હેલ્થને લઈને હું અહીંયા નહોતી ભાવનગરમાં, એને લઈને એ વખતનું રજિસ્ટ્રેશન અટકાવવામાં આવ્યું અને હવે પરિસ્થિતિ છે કે મને હવે લિવિંગ સર્ટિફિકેટ ડ્યુઝ ભર્યા વગર સ્કૂલ પરત કરતી નથી, જેથી કરીને મને અત્યારે મારી કન્ડિશન હાલની નથી કે મને ફી અફોર્ડેબલ થાય, તો એ વસ્તુ આગળ વધતી નથી, જેથી કરીને બીજી મને પોસાવી સ્કૂલમાં એડમિશન લઈ નથી શકતી દીકરીઓનું। હાલમાં મેનેજમેન્ટ શું કહે છે? મેનેજમેન્ટ અત્યારે કોલેબોરેશનમાં અત્યારે ફી ભર્યા સિવાય LC આપવાની ના પાડે છે। આપે DO પાસે રજૂઆત કરી દીધી? મેં DO પાસે લેખિતમાં મૌખિકમાં સાહેબને સમકક્ષ બેસી એમને ઓફિસમાં જઈ 15-20 વાર જઈ 4-5 કલાક રાહ જોઈ, સાહેબની સાથે વાત કરી, સાહેબે માત્ર એટલો જવાબ દીધો કે પ્રાઇવેટ સ્કૂલ હોવાથી અને ગવર્મેન્ટ સ્કૂલ ના હોવાથી એ એમાં
મને કોઈ જાતની હેલ્પ નહીં કરી શકે. હવે આ ફી મને અફોર્ડેબલ જ નથી, એટલા માટે મેં મારા એડવોકેટ થ્રુ તેમને લેટર મોકલ્યો છે સ્કૂલને લેખિતમાં કે તમે આ રીતે અમારી કન્ડિશનને અપ્રુવલ કરી અને જેન્યુઇન સમજીને આ બાબતમાં મને જે તમારેથી થતું હોય કાઇન્ડલી કરો આગળ, અને દીકરીઓનું હજી આગલું એક વર્ષ ન બગડે એની માટે મેક્સિમમ અત્યાર સુધી હું સ્કૂલના કોલેબોરેશનમાં બેસ્ટ પેરેન્ટ તરીકે રહી છું. ફીસથી માંડીને બધી રીતે અને મારા બાળકોએ ભણવામાં હોશિયાર છે. સિલ્વરબેલ શાળાના સંચાલકોએ આ મહિલાની ત્રણેય દીકરીઓના લિવિંગ સર્ટિફિકેટ અટકાવી આગળના ધોરણનો પ્રવેશ અટકાવીને 66,000 જેટલી માતબાર રકમ માંગી ત્યારે આ ફરિયાદ વિડકોસ ન્યૂઝ પાસે આવી. ત્યારે પ્રથમ ભાવનગરની વિડકોસ ન્યૂઝ ચેનલના લીગલ એડવાઇઝર હરીશ ડોડિયા અને નિલેશ બાંભણિયા દ્વારા શાળા અને ડીયુઓને નોટિસ આપી અને તેમ છતાંય શિક્ષણના હાટડા ચલાવતા સંચાલકો માથે ચાર હાથ રાખતા ડીયુઓએ તપાસ સોંપી ફી ઓછી વત્તી ભરવી પડશે તેવું કહ્યું. બે મહિના સુધી આ કેસ બાબતે વિડકોસ ન્યૂઝના ચેનલ હેડ દ્વારા ડીયુઓ કચેરી ખાતે આ પરિવાર માટે ધક્કા ખાધા અને અંતે શાળાના સંચાલકો ડીયુઓ કચેરીમાં રૂબરૂ લિવિંગ સર્ટિફિકેટ આપવા માટે તૈયાર થયા અને આ મહિલાને ત્રણેય દીકરીઓના લિવિંગ સર્ટિફિકેટ આપ્યા અને હાલ આ ત્રણેય દીકરીઓ દાતાઓની મદદથી અન્ય શાળામાં ભણી રહી છે. પરંતુ વાત કરીએ બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી સરકારની, વાત કરીએ નેતાઓની, તો તેમની જ ઢીલી નીતિને કારણે, સરકારી તંત્રની ઢીલી નીતિને કારણે સિલ્વર બેલ્ટ શાળામાં અભ્યાસ કરતી ત્રણ દીકરીનો અભ્યાસ એક વર્ષ માટે બગડ્યો છે. શું તે પાછો મળી શકશે સમય? મારા બાળકો ત્રણે એક સ્કૂલમાં ભણે છે, એક 10th માં, એક 4th માં ને એક નર્સરીમાં. હવે ત્રણેયની મેં ફી અત્યાર સુધી ફૂલ ભરી છે સ્કૂલને, પણ છેલ્લા 2 વર્ષથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે અમુક ફીના મારે હજી ડ્યુ ભરવાના બાકી છે. હવે એને લઈને મારે ફી માફી કરાવવી પડે એમ હતું અને અભ્યાસ પણ ન બગડે બે વસ્તુ મારે ધ્યાનમાં રાખી અને બાળકોનું લિવિંગ લઈ અને બીજી મને પરવડે મારી આર્થિક પરિસ્થિતિને અનુકૂળ હોય એવી સ્કૂલમાં બાળકોનું નવા સત્રથી એડમિશન મારે લેવાનું હોય. ત્રણે બાળકોની થઈને 5.5-6 લાખ ભરી છે આટલા વર્ષમાં. ના, એ અલગથી ચાર્જિસ લેવાતા. એનો ખર્ચો દરેક સત્રમાં બાળક દીઠ મારે 20,000 અને નાના ધોરણના બાળક માટે 15,000 હતો. એટલે બુક્સ હોય, સ્ટેશનરીઝ હોય, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને યુનિફોર્મને લગતી તમામ સામગ્રી, હા બધી વસ્તુ ત્યાંથી જ લેવામાં આવતી. હા જી. બીજી વાત કે જે તમારે બીબી છે એ એસએસસી પાસ થઈ પછી એને એલસીએ ને માર્કશીટ ન આપી એ કેટલો સમય સુધી ન આપી? એ વસ્તુ એકાદ વર્ષ લંબાણી હતી. અભ્યાસ બગડ્યો હતો મારે. ડીયુ ઓફિસમાં હું છેલ્લા 2.5-3 મહિનાથી પ્રયત્ન કરું છું પણ સાહેબ સાથે સંપર્ક નથી થતો અને છેલ્લી વાર સાહેબ સાથે સંપર્ક થયા પછી વિડકોસ ન્યૂઝ સાથે સંપર્ક કર્યા પછી એમના પ્રયત્નોથી 20 ધક્કાના અંતે મારા આજે આ કામ પૂરું થઈ ગયું છે.